गुड मॉर्निंग स्टूडेंट्स, ગયા લેક્ચરમાં આપણે મેથ્સની અંદર શું સમજ્યા, યુક્લિડનો ભાગ પ્રવિધિનો નિયમ, એના પરથી ગુસાઅ કઈ રીતે આપણે શોધવો એ વસ્તુ શીખ્યા. પછી બીજું એના પરના કેટલાક એક્ઝામ્પલ. આજે આપણે એક નવો ટોપિક લઈશું, અંકગણિતનો મૂળભૂત પ્રમેય, કે જેને આપણે શું કહીશું, અવિભાજ્ય અવયવીકરણ. બીજું કઈ રીતે આપણે સમજીશું એને, અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ. તો અંકગણિતનું પ્રમેય આપણને શું કહે છે, દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવીના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. અનન્ય એટલે એક અને માત્ર એક જ. તો સમજીએ કે દરેક વિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા એટલે જેના એક કરતા વધારે અવયવ હોય, જે આપણે ફર્સ્ટ લેક્ચર ની અંદર શીખી ગયા કે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. સપોઝ હું અહીંયા લઈ લઉં, છ ના અવયવ પાડે, છ ના અવયવ શું પાડવાના, બે ગુણ્યા ત્રણ. તો આ છ ના અવયવ જોઈએ. તો આ પ્રમેય આપણે શું સમજાવે છે, અંકગણિત પ્રમેય, કે આ જ અમે જે બે ગુણ્યા ત્રણ લખ્યા ને ત્રણ ગુણ્યા બે પણ લખી શકો, એ પણ શું કહેવાય, છ ના અવયવ. તો અહીંયા જુઓ શું કહ્યું, કોઈ પણ દરેક વિભાજ્ય સંખ્યા, છ એક વિભાજ્ય સંખ્યા થઈ ગઈ, તેના અવયવો, અવયવો કયા થઈ ગયા, બે અને ત્રણ, ક્રમને અગણીને, એટલે એનો ક્રમ તમારે જોવાનો નથી, અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર, એટલે તેમાં જે મળવાની અવિભાજ્ય સંખ્યાઓ હશે તો અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર તરીકે અનન્ય રીતે તમે લખી શકો છો. ક્લિયર? તો હવે આના પરના કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ. એમાં ફર્સ્ટ નંબરનો ઉદાહરણ નંબર છ જુઓ, કે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ, એટલે કઈ પદ્ધતિ થઈ ગઈ, અંકગણિતનું મૂળભૂત પ્રમેય. હવે આ સમજીએ એ પહેલા એક વસ્તુ, તમે ધોરણ 9 ની અંદર ભણી ગયા છો કે આ પ્રમેયનો ઉપયોગ કર્યા વગર ગુસા અને લસા, બે સંખ્યાઓનો ગુસા અને લસા કઈ રીતે શોધવો એ તમે ભણી ગયા છો. પણ ખાલી આ ચેપ્ટર ની અંદર આપણે અંકગણિતના પ્રમેયનો ઉપયોગ કરી અને એનો ગુસા અને લસા શોધવાનું છે, અને એમાં ઘણી એવી શોર્ટ પદ્ધતિઓ તમને જોવા મળવાની હતી. તો અહીંયા જુઓ, અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી 6 અને 20 નો ગુસા તથા લસા શોધો. તો એ બે રીતે તમે જે ધોરણ 9 ની અંદર કયા એ રીતે પણ સમજાય, અહીંયા તમારે જે રીતે લખવાનું છે એ પણ અહીંયા સમજાવીશું. તો 6 અને 20 નો, તો પેલા 6 ના અવયવ પાડો, તમે ધોરણ 9 ની અંદર કઈ રીતે અવયવ પાડતા હતા. તો અહીંયા જુઓ, જો કોઈ યુગ્મ સંખ્યા આપેલી હોય, યુગ્મ સંખ્યા એટલે કેવી, બેકી સંખ્યાઓ, તો હંમેશા પેલો બે વડે ભાગ ચલાવવાનો, બેકી સંખ્યા વડે. જો અયુગ્મ છેલ્લો, જો બે અંકની સંખ્યા આપી તો એનો છેલ્લો ડિજિટ જોઈ લેવાનો, લાસ્ટ ડિજિટ એકમનો અંક, તો એ જો તમારે અયુગ્મ હોય તો હંમેશા અયુગ્મ સંખ્યા વડે જ એનો ભાગાકાર કરવાનો. એટલે અહીંયા જો 0 એ યુગ્મ સંખ્યા થવાની, તો એને 2 વડે, અને જો અહીંયા અયુગ્મ સંખ્યા કોઈ આપેલી હોય તો પહેલા તો એને 3 વડે ભાગવાની થશે. તો અહીંયા બંને સંખ્યાઓ કેવી આપેલી છે આપણને, યુગ્મ સંખ્યાઓ, તો પહેલા 2 વડે ભાગ ચલાવીએ અહીંયા, તો 2 વડે ભાગ ચલાવો તો કેટલા વધવાના અહીંયા 3, પછી અહીંયા જુઓ અયુગ્મ સંખ્યા આવી ગઈ તો 3 વડે ભાગાકાર કરો. આ પ્રોસેસ પેલા એક્ઝામ્પલ યુક્લિડની મદદથી જ્યારે ગણતા હતા ત્યારે ક્યાં સુધી પ્રોસેસ કરતા હતા, જ્યાં સુધી 0 ન મળે ત્યાં સુધી. હવે આની અંદર ગુસા અને લસા શોધવાનું છે, તો એની અંદર આપણે વિધિ ક્યાં સુધી કરીશું, હવે જ્યાં સુધી 1 ન મળે ત્યાં સુધી. તો અહીંયા જુઓ 3 એ બીજી કોઈ સંખ્યા એ પોતાના જ વડે ભાગવાનું, તો આવી ગયા અહીંયા 1, તો આટલે એ પ્રોસેસ સ્ટોપ થઈ જશે. તો 6 ના અવયવો કયા પડ્યા, 2 × 3, બસ એ જ રીતે 20 ના અવયવો. અહીંયા લાસ્ટમાં જો એકમનો અંક કયો આપેલો છે આપણને, યુગ્મ, તો યુગ્મ આપેલો છે, તો યુગ્મ સંખ્યા વડે એનો ભાગ ચલાવવાનો, તો 2 વડે પહેલા ભાગ ચલાવીએ, તો 2 વડે ભાગ છો તો કેટલા વધવાના, 10. નાની સંખ્યાઓ છે એટલે ડાયરેક્ટલી તમે લખી શકશો, પણ આગળ જતા મોટી સંખ્યાઓ ત્યારે રફ વર્ક કરવું જરૂરી છે, ભલે તમે એ વસ્તુ વધારે લાંબ મોટા અંકમાં હોય, પણ 2 વડે જ ભાગવાના, અને એ રીતે ધીમે ધીમે અંક નાનો થતો જશે અને લાસ્ટમાં શું મળશે તમને, 1. હવે 10માં જુઓ, પાછળ યુગ્મ સંખ્યા એકમનો યુગ્મ છે, તો 2 વડે ભાગ ચાલશે, તો 5 × 2 = 10. હવે અહીંયા જુઓ કેવી સંખ્યા થઈ ગઈ, અયુગ્મ. હવે અહીંયા તમે 3 વડે ભાગ ચલાવશો તો ભાગ ચાલવાનો, 5 ક્યારે 3 વડે ભગાવવાના નથી, તો શેના વડે, 5 વડે જે ભગાશે, તો 5 × 1 = 5. તો 20 ના અવયવો કયા પડ્યા, પેલા 6 ના કયા પડ્યા, 2 × 3, અને 20 ના
બે ગુણ્યા બે ગુણ્યા પાંચ, બેની કેટલી ઘાત થઈ ગઈ? અહીંયા એક, ત્રણની પણ એક, ત્રણ બી એક જ વાર આપેલા છે પણ નીચે જુઓ બે બે વાર આપેલા છે એટલે બેની બે ઘાત ગુણ્યા પાંચ. આવું કેમ કર્યું? કારણ કે ગુસ્સા અને લસા શોધવા માટે જ્યારે કોઈ એક સંખ્યાની અંદર કોઈ એક રકમ વધારે વખત આપેલી હોય તેને ઘાત સ્વરૂપમાં દર્શાવી દેવાની, જેથી ગુસ્સા અને લસા લેતા પ્રોબ્લેમ ના થાય. તો હવે જુઓ કે આ બે સંખ્યાના અવયવ આપણને મળી ગયા. હવે આ જ વસ્તુ તમારે અવયવ વૃક્ષ બનાવવું હોય તો કઈ રીતે કરશો? તો છ આપેલા છે, છ ના અવયવ કયા પડે? અહીંયા બે અને ત્રણ. તો પહેલા છ ને જુઓ, બે અને ત્રણ. પછી આપણે આગળ કઈ પ્રોસેસ કરી? ત્રણની. તો ત્રણ અને એક મળ્યો, તો અહીંયા શું થઈ ગયું? ત્રણ અને એક. તો આ એક વૃક્ષ બન્યું, કહેવાય, જેને કહીશું અવયવ વૃક્ષ. પ્રોસેસ એના એ છે, ખાલી આપણે એને વૃક્ષ સ્વરૂપે દર્શાવ્યું. તો વીસ ના એ જુઓ, વીસ કઈ રીતે દર્શાવ્યા છે આપણે? બે ગુણ્યા દસ. પેલા દસ વડે ભાગ ચલાવ્યો, બે રે ભાગ ચલાવ્યો, દસ મળ્યા. પછી દસ ને ફરીથી બે વડે ભાગ ચલાવ્યો તો કેટલા વધ્યા? પાંચ. અને પાંચ ને ત્રણ વડે ભાગ ના ચાલ્યો એટલે બે શું કર્યું? પાંચ વડે ચલાવ્યો એટલે અહીંયા શું થઈ ગયું? પાંચ એક. હવે અહીંયા જોવા હું તમે રાઉન્ડ કરું, એ કયા કયા શું થવાનું? એના અવયવ, આના અવયવ, છ ના અવયવ કયા મળ્યા? બે. આ પ્રોસેસ ક્યાં સુધી કરી? જ્યાં સુધી એક ન મળ્યો ત્યાં સુધી. સિમિલરલી વીસ, વીસ ની અંદર બે, અહીંયા પણ બે, અને છેલ્લા મળ્યા પાંચ. આ પ્રોસેસ ક્યાં સુધી કરી? જ્યાં સુધી એક ન મળ્યો ત્યાં સુધી. આ અવયવ વૃક્ષ થઈ જશે. તમને જે મેથડ યોગ્ય લાગે એ રીતે આપણે ગુસ્સા લસા જ શોધવાના છે. એટલે જો અવયવની રીતે આજે નવમાની અંદર પણ એ રીતે કરવું હોય તો પણ વાંધો નહીં, પણ બંને રીતે સમજી જશો. તો અહીંયા જુઓ, છ ને વીસ માં જુઓ ગુસ્સા. તો ગુસ્સા જયારે આવી ઘાતવાળા સ્વરૂપ આપેલા હોય ત્યારે સૌથી નાની ઘાત હોય એ શું થઈ જવાની? ગુસ્સાની અંદર આવવાની. અને સૌથી વધુ ઘાત હોય એ કેસેમાં આવવાની? લસાની અંદર. તો અહીંયા શું થઈ જશે? ગુસ્સા છ અને વીસ નો ગુસ્સા શું થવાનો? જે સરખી સંખ્યાઓ આપેલી હોય એનો ગુસ્સા થવાનો. તો અહીંયા જુઓ, બે વસ્તુ આપેલી છે, બે બે સંખ્યા આપેલી છે, તો અહીંયા નાની ઘાત કઈ થવાની? બે ની એક ઘાત. તો ગુસ્સા શું થઈ ગયો? બે. બીજી કોઈ રકમ ફરી વાર રિપીટ થતી નથી. એ જ રીતે લસા બંનેમાં સામાન્ય, ગુસ્સાનો મતલબ શું થશે? ગુરુત્તમ સામાન્ય અવયવ. બંનેમાં જે સામાન્ય હોય એ જ વસ્તુ તમે અહીંયા લેવાની. ગુરુત્તમ એટલે નાની, લઘુત્તમ સામાન્ય અવયવી. તો છ અને વીસ નો લસા શું થશે? મોટી જ લેવાની આની અંદર. અને એના વધારે જે આવતી હોય બધી બધી જ રકમો આવશે. અવયવી એટલે શું થઈ છે? સપોઝ ચાર નો અવયવ, તો અવયવ લસા લેવાનો કયો હોય? અવયવી પાડવાના. તો ચાર નો આખો ગળ્યો એ શું થઈ જશે? ચાર નો અવયવી. તો અહીંયા જુઓ, મોટી ઘાત કઈ થઈ? બે ની બે ઘાત. અને બાકી જે રહેતા હોય બધા લસાની અંદર તો આવવાના જ છે. તો ત્રણ અને પાંચ, તો શું થઈ જશે? આ ચાર થઈ ગયા ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ, પાંચ તરી પંદર, પંદર ચોક સાઈઠ. તો લસા અને ગુસ્સા આપણને મળી ગયો. તો આપણે શોધવાનું શું કહ્યું હતું? અવિભાજ્ય અવયવની પદ્ધતિથી છ અને વીસ નો ગુસ્સા તથા લસા શોધો. તો અહીંયા જુઓ, એક વસ્તુ આટલે એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ ગયો આપણો, પણ એક વસ્તુ અહીંયા સમજવા જેવી છે કે ગુસ્સા અને લસા એના ઉપરથી. તો જુઓ, ગુસ્સા આપણને શું મળ્યો? છ અને વીસ નો ગુસ્સા મળ્યો બે. લસા શું મળ્યો? અહીંયા છ અને વીસ નો લસા મળ્યો સાઈઠ. તો ગુસ્સા ગુણ્યા લસા બરાબર શું મળ્યું આપણને? બે ગુણ્યા સાઈઠ. કેટલા થઈ જશે? એકસો વીસ. આ તમે સમીકરણ નંબર એક આપી દો. ક્લિયર? એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થાય છે, આ ખાલી સમજવા પૂરતું, અને એના પરથી ઘણા એક્ઝામ્પલ આગળ પૂછ્યા છે. તો સમીકરણ એક આપી દો. હવે આપણે કઈ સંખ્યાઓનો લસા અને ગુસ્સા શોધવાનો કહે છે? છ અને વીસ નો. તો છ ગુણ્યા વીસ કેટલા થઈ જવાના? એકસો વીસ. જે બે સંખ્યાઓનો લસા ગુસ્સા શોધવાનો કહે છે એ બે સંખ્યાઓનો ગુણાકાર, તો એકસો વીસ. પરિણામ નંબર બે. હવે પરિણામ એક અને બે જુઓ તમે, બંનેમાં સેમ મળે આન્સર, બંનેનો સેમ થશે.
तो परिणाम एक अने बे परथी शुं कही शको तमे गुसाअ छ अने बीस नो गुसा गुण्या लसाअ बराबर छ गुण्या वीस। आ बने सेम थे, बने सरखाओ समीकरण, तो आ वस्तु तमने मळवानी। तो आ एक इजी मेथड थशे तमारा माटे, ज्यारे लसा कोई बे संख्याओनो लसा अने गुसा शोधवानो कहे, जो गुसा कदाच तमने मळी जाय तो डायरेक्ट इजीली तमे गुसा अने बे संख्याओ एनी मदद थी लसा शोधी शको। तो गुसा ए बी सपोज अहींया लई लो, एक सूत्र बनाईए आपणे आना परथी, बे संख्याओनो ज्यारे गुसा लसा कयो होय त्यारे ए बी गुण्या लसा ए बी। अहीं जुओ गुस्सा छ नो वीस, लसा छवीस नो शू मळ्यो, अहीं बे संख्याओनो गुणाकार। तो आने ए ने बी ना स्वरूपमां लखीशुं, एक फॉर्म्युला बनशे आपणा माटे, गुस्सा ए बी गुण्या लसा बराबर ए गुण्या बी। तो शू थई गयुं अहीं, કોઈપણ બે સંખ્યાઓ આપેલી હોય તો એ બે સંખ્યાઓનો ગુણાકાર એમના લસા અને ગુસાના ગુણાકાર બરાબર થશે। તો ક્યારેક કોઈક એક્ઝામ્પલની અંદર તમને બે સંખ્યાઓ આપી હોય અને એનો ગુસા આપી દીધેલો હોય તો લસા તમે આ ફોર્મ્યુલા પરથી મેળવી શકશો। તો આના પરથી આપણે એક એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ નંબર 7। તો ઉદાહરણ નંબર 7ની અંદર શું કહ્યું છે તમને, 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો। તો પહેલાં તો આપણે શું શોધવું પડશે, અવિભાજ્ય અવયવની રીતે એના અવયવો પાડવાના રહેશે, તે પછી એ સંખ્યાનો ગુસા શોધવાનો, અને પછી આ ફોર્મ્યુલાથી આપણે શું શોધીશું એનો લસા। તો જોઈ લો, 96ના પહેલાં તો અવયવો પાડો, તે જ રીતે 404ના અવયવો પાડો। ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા જો અહીંયા યુગ્મ સંખ્યા આવી ગઈ પાછળ, એકમનો શું છે યુગ્મ સંખ્યા, તો શેના વડે ભાગ ચલાવવાનો, બે વડે, તો બે વડે ભાગ ચલાવશો તો 96/2, 2 × 8 નીચે શું રહેશે 1, ઉપરથી ઉતાર્યા 6, 2 × 8 16, તો અહીંયા 00 2 × 2 = 2 ભાગ ચાલશે, 48 × 2 96। બસ આ જ રીતે તમે શું કરશો, પાછળ એકમનો અંક જોઈ લેશો, તો એકમનો અંક શું આવ્યો 8, તો યુગ્મ સંખ્યા થઈ, તો ફરીથી 2 વડે ભાગ ચલાવશો તો 48/2, 2 × 2 = 4, 0 ઉપરથી ઉતાર્યા 8, 2 × 2 = 8, તો શું થઈ ગયું અહીંયા 00, તો 2 × 2 = 24। હવે ફરીથી જુઓ ક્યાં સુધી આ પ્રોસેસ કરવાની, જ્યાં સુધી તમને 1 ના મળે ત્યાં સુધી। તો 24માં પાછળ કેવી સંખ્યા છે યુગ્મ, તો ફરીથી અહીંયા તમે 2 વડે ભાગ ચલાવશો તો 24/2 ના સમજ પડતી હોય તો ડાયરેક્ટ ભાગાકાર કરી લેવાના, 12 × 2 = 24 છે, ડાયરેક્ટ ખબર પડતી તો લખી દેવાના, ના આઈડિયા આવતો હોય તો ભાગાકાર કરી દેવાના। તો 2 × 2 = 0 ઉપરથી આવ્યા 4 × 2 = 4 00, તો શું 12 × 2 = 24। હવે આટલા સુધી તમને આવડતું જ હશે, તો 2 અહીંયા યુગ્મ સંખ્યા, તો ફરી 2 ભાગ ચાલશે તો 6 × 2 = 12 યુગ્મ સંખ્યા, ફરી 2 ભાગ ચડાવો તો શું છે 3 × 2 = 6 અયુગ્મ સંખ્યા આવી ગઈ, તો અયુગ્મ સંખ્યા હોય તો પહેલાં 3 વડે, જો 3 વડે ભાગ ન ચાલતો હોય તો 5 વડે, પણ અહીંયા 3 વડે ભાગ ચાલી જશે તો 3 × 1, તો અહીંયા 1 આવી ગયો। તો આ થઈ ગયા 96ના અવયવ, અવિભાજ્ય અવયવ। આ બધી સંખ્યા કેવી મળવાની તમને, અવિભાજ્ય। તો 2 કેટલી વખત 2 છે, 5 વખત, તો ડાયરેક્ટ લખો અથવા તો પહેલાં ગુણાકાર લખી પછી એની ઘાત લખી દો, 2 ની 5 ઘાત ગુણ્યા 3, તો કઈ રીતે લખાશે 2 ની 5 ઘાત ગુણ્યા 3। બસ એ જ રીતે 404ના તમે ભાગ પાડ દો, તો યુગ્મ સંખ્યા
तो बे वडे भाग चालवानो तो 404 भाग्या बे बे दू चार अहीं जीरो रहेशे आ जीरो ऊपर जतो रहेशे चार नीचे आवशे तो बे दू चार जीरो जीरो शू थयुं बे 202 હવે જુઓ છેલ્લો એકમનો અંક શું છે યુગ્મ તો ફરી પાછા બે વડે ભાગ ચલાવશો તમે તો 202 ભાગ્યા 2 2 એકા 2 0 વચ્ચે 0 ઉપર જતો રહેશે ફરી 2 એકા 2 તો શું થઈ ગયું 0 0 તો 101 તો 101 202 વડે 1 2 વડે ભાગશો એટલે શું મળવાનું 101 હવે આ કેવી સંખ્યા થઈ ગઈ अविभाज्य संख्या जेने पोताई संख्या वडे भागी शकाय क्लियर तो 404 ना अवयव शू पड्या अविभाज्य अवयव खास ध्यान राखजो 2 × 2 गुण्या 101 2 ની કેટલી ઘાત થઈ ગઈ 2 ની 2 ઘાત યાદ છે ને 2 ની 2 ઘાત અથવા તો 2 ની સમથિંગ જે પણ જેમ અહીંયા 2 ની 5 એ કેમ મૂકવાની જ્યારે ગુસ્સા અને લસાઅ શોધતા હોય ત્યારે ગુસ્સાની અંદર જે ઓછી ઘાત હોય એ પહેલાં આવશે લસાઅની અંદર વધુ ઘાત હશે એ આવશે તો હવે જુઓ આપણે શું કહ્યું હતું 96 અને 404ના ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતે મેળવો તો પહેલાં તો આપણે ગુસ્સા શોધી દઈશું તો આ બે સંખ્યાનો ગુસ્સા શું થવાનો 96 404 તો જોઈ લો સૌથી નાની સહઘાતવાળું જો 3 તો આમાં છે જ નહીં 101 આમાં છે નહીં એ તો આવવાનો જ નહીં તો પછી રહ્યા કયા કોમન બંનેમાં 2 તો 2 ની નાની ઘાત કઈ થશે 2 ની 2 ઘાત તો એ શું થઈ ગયું આપણો ગુસા તો ગુસા શું મળ્યો અહીંયા 4 તો હવે એની મદદથી આપણે શું શોધવાનું છે લસા એ બે સંખ્યાઓનો લસા તો આપણા જોડે ફોર્મ્યુલા જે આગળ શીખ્યા તો ફોર્મ્યુલા શું છે બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર એ બે સંખ્યાઓનો ગુસા અને બે સંખ્યાઓનો લસા તો ગુસા આપણા જોડે છે જ બે સંખ્યાઓ તમને આપેલી છે તો ઇઝીલી આપણે એના પરથી લસા મેળવી શકીશું તો ગુસા કઈ બે સંખ્યાઓ છે એની બીની વેલ્યુ આપો 96 અને 404 ગુણ્યા લસા 96 404 બરાબર શું થઈ ગયું છે 96 × 404 ગુસ્સા આપણને શું આપેલું છે અહીંયા 96 અને 404 જે આપણે શોધ્યો 4 તો એ મૂકી દો અહીંયા 4 × લસા 96 404 બરાબર 96 × 404 જો આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણે ભાગાકારમાં પ્રોબ્લેમ થશે તો એમને એમ રહેવા દઈશું ગુણાકારમાં હશે જો બરાબરની સામેની બાજુ હશે શું થઈ જશે એ ભાગાકારમાં જવાનું તો લસા 96 404 બરાબર 96 × 404 ભાગ્યા 4 હવે બંને ઉપરની સંખ્યાઓ જુઓ શું છે યુગ્મ નીચે પણ યુગ્મ સંખ્યા આપેલી છે તો ઇઝીલી ભાગ ચાલવાનો જ છે રોય તો જો 96ને આપણે 4 વડે ભાગી જોઈએ બંને સંખ્યાઓ ભાગવા ભાગી શકાય છે 4 × 2 8 નીચે શું વધશે 1 ઉપરથી ઉતારો 16 ચલાવવાનું છે ને 16 0 0 થઈ ગયા તો શું થઈ ગયું 24 24 96 તો અહીંયા જવાબ આવશે 24 હવે શું વધ્યું ઉપર ખાલી 24 × 404 આનો આન્સર શોધવાનો હવે તો તમે 404 × 24 કરો અહીંયા શું રહેશે 0 4 2 8 કોઈ પણ 0 સાથે ગુણાકાર શું આવે હંમેશા 0 4 2 8 પ્લસ હવે 4 વડે બધાને ગુણાકાર કરો 16 16 નો 6 વધી આવી 1 4 કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણાકાર કરશો તો હંમેશા શું રહેવાનું 0 બરાબર વધી 1 આપેલી છે એટલે 0 + 1 એટલે નીચે શું રહેશે 1 અને અહીંયા 16 અહીંયા શું રહ્યું બંનેનો સરવાળો કરો 6 8 ને 1
नौ छ अने आठ ने एक नौ जवाब शू आयो छन्नू छन्नू नौ हज़ार सात सौ छन्नू। तो आ शू थई गयो तमारो लसा। हवे आनी अंदर तमारे ये चेक करवू हशे कि लसा गुण्या गुस्सा सॉरी गुस्सा छन्नू चार सौ चार गुण्या लसा छन्नू चार सौ चार बराबर आ बे संख्या गुणाकार थाय छे कि नहीं तो ये तमे चेक कर लैजो बराबर के बने इक्वल थे एल एच एस इज इक्वल्स टू आर एच एस एट मीन्स के डाबा बराबर जबा जेम आगला एक्जाम्पल में छ में बीस में आप चेक करू ये तब आंदर चेक कर जो लैजो कि फॉर्म्युला साची है। नेक्स्ट एक्जाम्पल बीजा जुए आप હવે જુઓ અત્યાર સુધી આપણે બે સંખ્યાઓનો લસાઅ અને ગુસાઅ શોધ્યા હવે ત્રણ સંખ્યાઓ આપેલી હોય ત્યારે શું કરવાનું ઉદાહરણ નંબર આઠ જોઈ લઈએ। અવિભાજ્ય અવયવની રીતથી છ બોતેર અને એકસો વીસ આ ત્રણ સંખ્યાઓનો ગુસાઅ અને લસાઅ શોધવાનો છે તો પહેલાં તો છના ભાગ પાડી દઈએ પછી બોતેર एना अविभाज्य अवयव मेळवा माटे एक सौ वीस ना तो जुओ अहीं छोना तो आप पाड़ेला छे युग्म संख्या तो बे वडे भागाकार थशे एनो तो त्रण दू छ अयुग्म संख्या त्रण वडे भागी शकाशे माटे एक तरी त्रण अहीं जुओ युग्म संख्या तो बे वडे भाग चलावो तो बोतेर भाग्या बे करो तमे शू आंसर मळशे बे तरी છ અહીંયા એક રહ્યો નીચે ઉતારીશું બે બે છક બાર થઈ ગયું ઝીરો ઝીરો તો બે છત્રીસ છત્રીસ વડે ચાલશે ને ત્યાં ભાગ છત્રીસ દૂ બોતેર ફરી અહીંયા જુઓ અયુગ્મ સંખ્યા સોરી યુગ્મ સંખ્યા તો ફરી બે ભાગ ચલાવશો અઢાર દૂ છત્રીસ ના ખ્યાલ આવે તો ભાગાકાર કરી લેવાનો તો બે વડે ભાગાકાર કરો બે એકા બે નીચે શું હશે એક ઉપરથી ઉતાર્યા છ બે અઠા સોળ અહીંયા રહીએ ઝીરો ઝીરો તો અઢાર દૂ છત્રીસ હવે તો તમને આવડતા જશે ઘડી આગળના તો અઢાર અહીંયા યુગ્મ સંખ્યા તો ફરી બે વડે ભાગ ચલાવશો કેટલા દૂ અઢાર નવ દૂ અઢાર હવે આ અયુગ્મ સંખ્યા આવી તો પહેલાં તો ત્રણ વડે ભાગ ચલાવો ત્રણ વડે ભાગ ન ચાલતો હોય તો પાંચ વડે ચલાવવાનો પણ અહીંયા ત્રણ વડે ભાગ ચાલશે તો ત્રણ તરી નવ ત્રણ એના વડે ભાગી જ શકાશે એટલે એક આટલા આપણી પ્રોસેસ સ્ટોપ થઈ જશે એ જ રીતે એકસો વીસના પણ પાડ દો તમે ભાગ યુગ્મ તો બે વડે ભાગાકાર કરો તો એકસો વીસ ભાગ્યા બે બે છગ બાર છેલ્લો વધી શું ચડશે ઉપર તો સાઈઠ દૂ એકસો વીસ બે ફળી યુગ્મ સંખ્યા તો બે વડે ભાગ ચલાવશો ત્રીસ દૂ સાઠ થઈ જશે ના સમજ પર તો ભાગાકાર કરી લેવાના બે તરી છ અહીંયા ઝીરો આવી ગયો એ ઝીરો ઉપર જશે આ ત્રીસ ત્રીસ દૂ છ ફરી બે વડે ભાગ ચલાવો કેટલા દૂ ત્રીસ થશે પંદર દૂ ત્રીસ હવે અહીંયા જુઓ પાંચ રો આવ્યો પાછળ એકમનો અંક પાંચ તો અયુગ્મ સંખ્યા થઈ તો ત્રણ વડે ભાગ ચલાવો તમે ત્રણ વડે ભાગ ન ચાલતો હોય તો પાંચ વડે ચલાવો અહીંયા ત્રણ વડે ભાગ ચાલશે તો પાંચ તરી પંદર પાંચને એક વડે ભાગ કરો થઈ ગયા એ તો અહીંયા જુઓ છના વયો શું પડે આપણને બે ગુણ્યા ત્રણ બોતેરના કયા પડ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અહીંયા જુઓ બેની કેટલી ઘાત થઈ જશે બેની ત્રણ ઘાત અને ત્રણની બે ઘાત થઈ જશે ઘાતના સ્વરૂપમાં કેમ દર્શાવવાના ગુસ્સા અને લસાઅ સરળતાથી શોધી શકાય માટે એકસો વીસના ભાગ જુઓ અવિભાજ્ય અવયવો કયા પડ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો જુઓ બેની કેટલી ઘાત થઈ ગઈ આ બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ ત્રણની એક જ વધી અને પાંચ તો હવે જુઓ ગુસાઅ છ બોતેર એકસો વીસ
आ त्रणनो गुस्सा शोधवानो। तो पहला तो जुओ बे बधामां कॉमन छे ज, तो सौथी नानी घात सेमो छे, छ नी अंदर छ ना अवयव तो बे, अहींया रहेशे नानी घात वाळो सौथी। पछी त्रण, त्रण त्रणे त्रणमां छे ज, छ ना अविभाज्य अवयवनी अंदर त्रण आव्या, 72માં બી આવે ને 120માં બી આવે, સૌથી નાની ઘાત સેમો છે 6માં અને 120માં, એટલે ગુણ્યા 3 ઓછી ઘાત વાળા, એટલે મિનિમમ કઈ ઘાત છે 1, 5 અહીંયા જો વધારાનો છે, પણ બીજા બે અવયવની અંદર 72 અને 6ના અવયવની અંદર 5 નથી, તો થઈ ગયા 3 × 2 = 6, તો એ શું ગયાનો ગુસ્સા અ। હવે જુઓ એનો લસાઅ શોધવાનો બી કહેલો છે તમને એની અંદર, તો લસાઅ 6, 72, 120, તો આની અંદર જુઓ મેક્સિમમ ઘાત જોવી પડશે, તો મેક્સિમમ ઘાત કઈ થશે આની અંદર, આમાં જુઓ બે કોમન છે બધામાં ત્રણે ત્રણમાં, તો બેની મેક્સિમમ ઘાત કઈ છે 3, તો બેની 3 ઘાત ગુણ્યા 3 કોમન છે બધામાં, તો 3ની મેક્સિમમ ઘાત કઈ થશે ઘાત 3ની 2 ઘાત, અને 5 તો આવવાના બધા જ અવયવો આવવાના, તો આનો ગુણાકાર કરશો જ્યારે તમે 360 મળશે, ચેક કરી લેજો। આ થઈ ગયો તેનો લસાઅ 6, 72, 120નો લસાઅ, ગુસાઅ શું થઈ ગયો એનો 6, તો ક્લિયર થઈ ગયું। હવે આની અંદર તમે એક વસ્તુ એ બી જોઈ લેજો, જેમ પેલી સંખ્યાની અંદર શું કરતા હતા, કોઈપણ બે સંખ્યાઓનો લસાઅ અને ગુસાઅ શોધવાનો કયો હોય, ત્યારે તમે ઇઝીલી જે ફોર્મ્યુલા તમને આપેલી એ કઈ રીતે તમે ફાઇન્ડ કરતા હતા, કે એ બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર એ બે સંખ્યાઓનો ગુસાઅ ગુણ્યા લસાઅ, એ જ બે સંખ્યાઓનો લસાઅ થઈ જશે। તો આની અંદર તમે જોઈ લેજો કે જ્યારે 3 સંખ્યા આપેલી હોય ત્યારે એ મેથડ એપ્લાય થાય છે કે નથી થતી, બરાબર। નેક્સ્ટ જોઈ લો, સ્વાધ્યાય 1.1નો એક્ઝામ્પલ નંબર, એક પોઈન્ટ બે એનો એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ, એમાંથી કેટલાક એક્ઝામ્પલ હું કરાવું છું, બાકીના તમારે હોમવર્કની અંદર કરવાના છે। એક ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ છે 140, શું કહેલું છે, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવની ગુણાકાર સ્વરૂપે દર્શાવે, એટલે જે આપણા ગુણાકાર લેતા હતા ને એ જ રીતે ખાલી એના અવયવો પાડવાના છે, તો 140ના અવયવો પાડો આપણે। યુગ્મ થઈ ગયો 140માં એકમનો અંક શું છે, યુગ્મ, તો 2 વડે ભાગ ચાલવાનો, તો 140ને 2 વડે ભાગો તમે, શું થશે 2 × 70 = 14, અહીંયા થયું 0 0, આ 0 ઉપર જશે, એટલે 70 × 140, ફરી યુગ્મ સંખ્યા છે તો ફરી તમે 2 વડે ભાગ ચલાવો, તો 70 ભાગ્યા 2, 2 × 6, નીચે 1 વધશે 0, 2 × 5 = 10, 35 × 2 = 70। હવે નીચે જોઈ લો, સોરી એકમનો અંક જુઓ શું છે અયુગ્મ, તો કાં તો 3 વડે કાં તો 5 વડે, 3 વડે તમે ભાગ ચલાવી જુઓ, તો 35 ભાગ્યા 3, 3 × 1 = 3, 0 ઉપરથી ઉતાર્યા 5, ફરી 3 × 1, એટલે આ શું આવશે આન્સર આમાં પોઈન્ટમાં આવશે, તો ભાગ નથી ચાલતો, તો નેક્સ્ટ લેશો 3 ભાગ ના ચાલે તો શું લેવાનું 5, તો ફરી તમે 5 વડે ભાગ ચલાવી દો, ક્લિયર, તો 35નો ભાગ 5 વડે ભાગ ચલાવો તમે, 7 × 5 = 35, ના સમજ પડે તો કરી લેવાનો ભાગાકાર, 7 × 5 = 35। હવે 7 જે અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ, તો એને તો કોઈ સંખ્યા વડે પોતાની સંખ્યા વડે જ ભગાવવાની, તો 1, તો અહીંયા જુઓ 140ના અવયવ કયા, જે અવયવ વૃક્ષ રીતે દર્શાવવું હોય તો ફરી આમાં જોઈ લો 140ના અવયવ કયા પડ્યા 2 × 70, 2 × 70, પછી આપણે 70ના અવયવો પડ્યા, 70ના કયા પડ્યા 2 × 35, 35 × 2 = 70, પછી અહીંયા આપણે 3 વડે ભાગ ચલાવ્યો પણ ન ચાલ્યો, એટલે હવે 5 વડે ચલાવ્યા, 35ના 5 વડે ચલાવ્યા, 7 × 5 = 35, આ જ વસ્તુ અહીંયા આવશે જુઓ, અને જે અવિભાજ્ય અવયવ બધા આ સાઈડ આવશે, 7 × 5 = 35, 7 તે અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ એટલે કોઈ વડે ભાગ ચાલવાનો
नहीं तो क्लियर। तो आ बदा शू थी गया जो अहीं आपेला छे बे आ बे आ पांच आ सात 140 ना अवयवो बराबर बे गुण्या बे गुण्या पांच गुण्या सात आ तमारी समझ माटे छे एक्जाम्पल के एना अवयवो कई ते पाड़वा बराबर। तो बस आटलू दर्शावन छे। जो घात स्वरूपे लखवू होय तो आगळ एक स्टेप वधारणो थई शके बेनी बे घात गुण्या पांच गुण्या सात क्लियर। तो आ एक्जाम्पलनी अंदर बाकीना भी एक एक्जाम्पल आपेला छे ये तमारे जाते करवाना रहेशे। होमवर्कनी अंदर हूँ आपूँ छूँ पछी तमने। बस आ रीते दर्शावे छे के एना अवयवो आ रीते पड़शे। એનો ગુણાકાર નથી કરવાનો, ખાલી એના અવિભાજ્ય અવયવ જે મળે એ જ તમારે લખવાના છે। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર ટુ જોઈ લો। એક્ઝામ્પલ નંબર ટુની અંદર શું આપેલું છે, નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધો અને ગુસ્સા ગુણ્યા લસા જે આપણે પેલી ફોર્મ્યુલા મેળવી હતી ને એ અને બી વાળી એ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં એ વસ્તુ અહીંયા ચકાસવાની કહેલી છે। તો એનો થર્ડ નંબરનો એક્ઝામ્પલ જુઓ શું આપેલો છે, બે રકમો 336 અને 54। તો 336 અને 54ના ભાગ પાડવાના છે તમારે। તો પહેલાં તો 336ના ભાગ પાડો, યુગ્મ સંખ્યા તો બે વડે ભાગ ચાલવાનો। તો 336 ભાગ્યા બે, બે એકા બે, નીચે શું રહેશે એક, ત્રણ નીચે ઉતરશે, ફરી બે છગ બાર, અહીંયા એક રહેશે, છ નીચે આવશે, બે અઠા 16 થઈ ગયું 00। તો 168 યુગ્મ સંખ્યા, તો ફરીથી તમે ભાગ ચલાવશો, 168ને ફરી તમે બે વડે ભાગશો, બે બે અઠુ 16, અહીંયા 00 ઉપરથી નીચે આવશે 8, બે ચોક 8, તો આ 00। તો ચો બે ભાગ ચલાવે કેટલા વધે, અહીંયા 84, ફરી શું થશે યુગ્મ સંખ્યા, તો ફરી પાછી એના એ સંખ્યાને બે વડે ભાગવાની, તો 84 ભાગ્યા બે, બે ચોક 8, 0 4, બે દુ 4, 00, તો 42 દુ 84, અહીંયા યુગ્મ સંખ્યા, તો ફરી પાછો એને બે વડે ભાગ ચલાવશો, 42 ભાગ્યા બે, બે દુ 4, અહીંયા બે ઉતારશો, બે એકા બે, તો 21 દુ 42। હવે અહીંયા જુઓ અયુગ્મ સંખ્યા આવી ગઈ પાછળ, તો ભાગ શેનાથી ચાલશે, 3 વડે, જો 3 વડે ન ચાલે તો 5 વડે, તો 3 વડે ભાગ ચલાવો તમે, તો કેટલા તરી 21 થશે, તો 7 તરી 21, 7 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ, તો કોઈ વડે નહીં ભગાય, તો 1 ક્લિયર। તો 336 હવે 54ને પણ એ જ રીતે તમે ભાગો, યુગ્મ સંખ્યા થશે પાછળ, તો બે વડે ભાગ ચાલવાનો, તો 54 ભાગ્યા બે, બે દુ 4, નીચે શું રહેશે 1, ઉપરથી ઉતાર્યા 4, બે 7 14, 00, તો 27 દુ 54। હવે અહીંયા જુઓ શું આવી ગયું, હવે અયુગ્મ સંખ્યા, તો 3 વડે ભાગ ચલાવશો તમે, 3 વડે ભાગ ચલાવશો, 27 ડાયરેક્ટ લખશો, 9 તરી 27, પછી અયુગ્મ, તો ફરી 3 વડે ભાગ ચાલશો, 3 તરી 9, અવિભાજ્ય સંખ્યા આવી ગઈ, તો કોઈ વડે નહીં ભગાય, તો 1। હવે જુઓ 336ના કેટલા ભાગ પડ્યા, અવયવ કયા મળ્યા, ડાયરેક્ટ ઘાત સ્વરૂપે દર્શાવું છું, બેની ઘાત જુઓ 1 2 3 4, બેની 4 ઘાત મળી અહીંયા, ગુણ્યા વધારાના કયા અંકો મળ્યા, 3 અને 7, તો આ શું થઈ ગયા એના અવિભાજ્ય અવયવ। એ જ રીતે 54ના અવયવ શું મળ્યા આપણને, બે એક જ મળ્યા, અને 3 1 2 ને 3 વખત, તો 3ની 3 ઘાત ક્લિયર। હવે આપણને શું કહ્યું છે, એમાં અવયવનો ગુણા સોરી નીચેના પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધવાના કયા છે, તો ગુસ્સા અને લસાનું શોધવાનું થશે તમારે,
गुसाओ 336 अने 54 नो शू थई जशे। अहींया जुओ कॉमन क्या छे, बे बंने मां छे ज, नानी घात कई थई, बेनी एक घात, तो अहींया शू आवशे बे। हवे जुओ त्रण भी छे ज कॉमन, तो त्रणनी नानी घात 336 मां मळशे, तो गुण्या 3, 7 तो आपेला ज नथी, तो गुसा शू थई गयो 6। એ જ રીતે તમે લસા લઈ લો 336 અને 54 336 અને 54 લસા, બે કોમન છે, સૌથી વધુ ઘાત સેમો છે, બેની ચાર ઘાત 336ની અંદર, તો બેની ચાર ઘાત ગુણ્યા ત્રણ કોમન છે જ, આની અંદર ત્રણની વધુ ઘાત ક્યાં છે 54ની અંદર, ત્રણની ત્રણ ઘાત અને સાત વધારાનો છે, એ તો આવશે જ। હવે જો આ ત્રણનો ગુણાકાર કરશો તો આવશે 3024, ચેક કરી લેજો 3024 આવશે આનો લસા, ક્લિયર। હવે આપણે આ મેથડ એમાં એપ્લાય કરવાની છે, ચકાસવાની છે કે બંને છે કે નહીં સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી। તો જુઓ ગુસાઓ સંખ્યાઓ કઈ 336 અને 54 ગુણ્યા લસાઓ 336 અને 54, તો ગુસા શું મળ્યો આપણને 6 અને એનો લસા શું મળ્યો 3024। જોઈ લો એક મિનિટ, અહીંયા જોઈ લો 6 ગુણ્યા એનો ગુસા શું મળ્યો આપણે 6 અને લસા મળ્યો 3024, તો આ બંનેનો ગુણાકાર કરીશું આપણે, તો 3024 ગુણ્યા 6, 6 ચોક 24, 24નો ચોગડો વધી આવી 2, 6 દૂ 12 ને પ્લસ 2 એટલે 14 થઈ ગયા, વધી આવી 1, 6 0 સાથે ગુણાકાર 0 જ થશે, પ્લસ 1 અને 6 તરી 18, તો આનો આન્સર આપણને શું મળ્યો 18144। તો આને આપી દો સમીકરણ નંબર 1। હવે એ બે સંખ્યાઓ કઈ 336 અને 54, આ બંનેનો ગુણાકાર પણ તમે કરી લેજો એટલું જ મળશે 144 બરાબર, તો એને આપી દઈશું સમીકરણ નંબર 2। તો સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે ગુસાઓ 336 54 ગુણ્યા લસાઓ 336 54 બરાબર શું થઈ જશે એ બે સંખ્યાઓનો ગુણાકાર, ક્લિયર। આ રીતે એક્ઝામ્પલ કરવાના છે તમારે, તો હોમવર્કની અંદર થોડાક આપું છું એક્ઝામ્પલ, તમે ઘરેથી કરી લેજો। એક તો એક્સરસાઇઝ 1.2નો 1.2નો જે પહેલા નંબરનો એક્ઝામ્પલ કરાયો ને એના બાકીના વિડીયો સાથે 1.2ના એમાં બાકીના કયા એક્ઝામ્પલ બચ્યા હતા, એક્ઝામ્પલ નંબર 2 156 પછી બીજો છે થર્ડ નંબરનો 38-25 ફોર્થ નંબરનો એક છે 5005 અને ફિફ્થ નંબરનો છે 74-29। એ જ રીતે એક્ઝામ્પલ નંબર ટુની અંદર બીજા હતા 512 510 અને
बाणु आ छे अने एक बीजो रहेशे एक फर्स्ट नंबर नो हतो 26 अने 91 बराबर अने एक्जाम्पल नंबर 3 जे आपेलू छे सेम उदाहरण नंबर 8 जे आपणे करायुं एना जेवुं सेम ज छे तो आटलू तमारे होमवर्कनी अंदर करवानुं रहेशे बराबर क्लियर कहीं समझ ना पड़ी हो तो नेक्स्ट लेक्चर अंदर जोईशुं बाकी आटला एक्जाम्पल तो तमारे कम्प्लीट करवाना छे बधी ज मेथड आनी अंदर आवी जशे ओके थैंक यू